મળતી વિગત મુજબ વડિયા ગામ નજીકથી પસાર થતી વ્રજની નદી પર 3 માસ પૂર્વે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના વરદ હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા પુલનું કામ શરૂ કરવામાં આવતા પુલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ સાથે પુલનું કામ બંધ કરાવી દીધું છે. વડિયા સામાજિક કાર્યકર દડુભાઈ ભલગરિયાના જણાવ્યા પ્રમાણે આ અંગે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પાયાનું કામ જ નબળું કરાતા હોવાથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઉપરાશમાં વ્રજમી ડેમ આવેલો છે. ચોમાસા દરમિયાન વ્રજમી ડેમમાંથી પાણી છોડવામાં આવે વ્રજમી નદીના વહેણમાં ત્યારે વડિયા ગામ પાસેથી વ્રજમી નદી પસાર થતી હોય, જેના કારણે પુલ તૂટી જવાનો ગામના લોકોને ભય સેવાઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને જણાવેલ કે ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે પાયાનું કામ પૂરું કરવાનું હોય તેના કારણે નદીના તળિયા ઉપરથી લેવલ કરવામાં આવી રહ્યું છે, જેના સામે સ્થાનિકોએ વાંધો ઉઠાવી પુલનું કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે તેવું સામાજિક કાર્યકર દડુભાઈ ભલગીરિયાએ જણાવ્યું છે. સામાજિક કાર્યકર દડુભાઈ ભલગીરિયા, અહીંયા અમારે મોટું પુલ બને એનું નામ રાખેલ છે વીર જવાન શહીદ, જેથી સર્જિકલ સ્ટ્રાઇક થઈ તે દિવસનું નામ રાખ્યું. પણ ભ્રષ્ટાચાર થાય છે આ પુલની અંદર, કેમ કે બે પાયાને એવા રીતના કરેલા છે કે અહીંયા કંઈ પણ લેવલ હતી જગ્યા, એ જ જગ્યા ઉપર અહીંયા લેવલ કમ્પ્લીટ કરી દીધું છે. મેં કાલે સુપરવાઇઝરને 2 દિવસ પહેલાં કીધું કે સાહેબ અમે તમે ભ્રષ્ટાચાર કરો શહીદના નામ ઉપર છે, તો એને મને એવો જવાબ દીધો કે આ ભાઈ ઓલા ઉપર આધાર છે. તો મેં કીધું હું ઉપવાસ આંદોલન ઉપર બેસવાનું છે હમણાં 2-5 દિવસની અંદર, તો એને 2 દિવસથી જેસીબી બધા ખાડે હવે કમ્પ્લીટ કરી અને પ્લાસ્ટ કરે છે, તો આ 2 પાયાને નુકસાન થાય. મેં એને કીધું કે ભાઈ તમે આ 2 પાયા બનાવેલા છે તો એને આડી તમે છોડી દો ને પહેલાં તમે તમારું પ્લાસ્ટ કામ કમ્પ્લીટ કરી લો પછી કામ ચાલુ કરો. તો એને મને એવું કીધું કે અમારે કામ જ નથી કરવું. આ કામ કરે છે ને કેટલા દિવસ અંદાજે સમય થયો છે? આ કામ આજે 3-4 મહિના થઈ ગયા છે. 3-4 મહિના દિવસ થઈ ગયા છે. ચોમાસુ નજીક આવે તો એ કે મારે પાયા કમ્પ્લીટ કરવા, એટલે મેં કીધું કે તમે 3 મહિના પહેલાં રાજેશભાઈ ચુડાસમાના જે ઓપનિંગ કરી ગયેલું હતું તો તમે અટાણ સુધી કામ નથી કરવા આવ્યો, અને હવે તમારે ચોમાસુ આવ્યું તો તમારે લોટ પાણીને લાકડા જ કામ કરીને નીકળી જવાનું છે. જ્યારે ખાતમુહૂર્ત સાંસદે કર્યું ત્યારે આ પુલનું નામ શું રાખવામાં આવ્યું હતું? વીર જવાન શહીદ રાખવામાં આવેલું છે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.